નમસ્કાર, મારું નામ વખતરિયા ભૂમિ છે. હું શેખશિલા વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં યોજાયેલ શ્રી સ્વામી વિવેકાનંદની વક્તૃત્વ સ્પર્ધામાં મેં ભાગ લીધો છે અને આજે હું તેમના વિશે આપને બે શબ્દ કહેવા માંગુ છું. આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી વિનંતી છે. એક વખત સ્વામીજી હિમાલયની પાવન ભૂમિ પર હતા. ત્યાં તેમણે એક તેમની જમીન છે તે ખૂબ ઉબડખાબડ વાળી હતી. ત્યાં તેમણે એક વૃદ્ધને જોયો. તેઓ વૃદ્ધ ઉપર પર્વત પર ચડતા હતા પણ તેઓ ખૂબ થાકી ગયા. એ વૃદ્ધ સ્વામીજીને જઈને બોલ્યા, અરે હવે તો હું ખૂબ થાકી ગયો છું, આ જમીન હવે નહીં ચડે. સ્વામીજીના કાને આ શબ્દ પડ્યા અને તેમણે વૃદ્ધને કહ્યું કે તમે તમારા પગ પર નજર કરો કે તમે જે ભૂમિ પર ડગલે ડગલે ચાલીને આવ્યા છો તેના પર તમે હવે જુઓ, સામે જુઓ, તમારે એ જ રસ્તો કાપવાનો છે. તમે તમારા ડગલે ડગલે તે રસ્તો કાપશો તો તમે જરૂર આ પર્વત પર ચડી જશો. આમ સ્વામી વિવેકાનંદે તેમને તે વૃદ્ધને આગળ વધાર્યા. આપણે આમ પછી એ જ બોધ લેવાનો છે કે આપણા જીવનમાં ગમે તેટલી મુશ્કેલી, ગમે તે પણ સંજોગો આવે પણ આપણે ક્યારેય પીછેહઠ કરવાની નથી, આપણે તેમાં આગળ વધતું રહેવાનું છે. એક વખત સ્વામીજી પ્રવાસમાં જતા હતા. પ્રવાસ દરમિયાન તેમણે એક રાજાની મુલાકાત, અલવરના રાજા મંગલસિંહની મુલાકાત. તે મંગલસિંહે સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, મને મૂર્તિ પૂજામાં રહસ્ય નથી. પછી સ્વામીજીએ વિચાર્યું કે આના આપણે કંઈ ઉપાય કરીએ. તેમણે દીવાનને કહ્યું કે પહેલી દીવાલ પર જે રાજાની મૂર્તિ છે તે તમારા હાથમાં લઈ આવો. તમારા હાથમાં લઈને તેણે કહ્યું કે દીવાનજી, હવે તમે આની પર થૂકો. દીવાનજીએ કહ્યું, અરે આની પર કેમ થૂકવું, આ તો રાજાની છબી છે, તે છબી પર થૂકાય કેવી રીતે, આ તો અમારા રાજા છે. આમ સ્વામી વિવેકાનંદે સમજાવ્યું કે અરે આ તમારા રાજા છે પણ આમાં રાજાનું મૂર્તિ છે, તેમાં રંગ છે, ચિત્ર છે, પરંતુ આમાં તમારા રાજા સ્વયં નથી, તમારા રાજાનું તો પ્રતીક છે માત્ર. તો તમને થૂકવામાં શું વાંધો, દીવાન તો નહીં જ પરંતુ બીજા કોઈ પણ વ્યક્તિ તૈયાર ના થયા થૂકવા માટે, કે આ તો અમારા રાજાનું અપમાન કહેવાય. સ્વામીજીએ કહ્યું કે જુઓ રાજા, આમાં તમારી મૂર્તિમાં તમારું કંઈ જ તમે નથી, તમારો ફોટો છે, માત્ર રંગ અને ચિત્રથી તમારી છબી બનાવી, છતાં પણ કોઈ લોકો તેને માટે તૈયાર થતા નથી. તો તમારે આ પરથી સમજવાનું છે કે તમારી છબીનો આટલો આદર કરે છે જેમ તમે છો તેવી રીતે તમારી છબીનો આદર કરે છે. તો તમારે પણ મૂર્તિ પૂજામાં આવું છે કે મૂર્તિમાં ભગવાનને લોકોને ભગવાનના દર્શન થાય છે માટે તેઓ મૂર્તિ પૂજા કરે છે. તો તમારે પણ મૂર્તિ પૂજામાં માનવું જોઈએ. અને આમ રાજા છે તે સ્વામી વિવેકાનંદનો ખૂબ ખૂબ આભાર માને છે કે મહારાજ, આજે આપે મને મૂર્તિ પૂજાનું રહસ્ય સમજાવીને મારા મનમાંથી ખોટો વહેમ દૂર કરી નાખ્યો છે. આ પરથી આપણે શીખવાનું છે કે આપણે ક્યારેય પણ મૂર્તિ પૂજાનું કે કોઈ પણ વસ્તુનો અપમાન કરવું જોઈએ નહીં. કારણ કે આપણે જોવું જોઈએ કે આપણે તે જગ્યાએ હોઈએ તો આપણે શું કરીએ છીએ. એક વખત સ્વામીજી ખૂબ સરળ અને ઉદાર ભાવના હતા. તેમને ગરીબોને ખૂબ જ ચાહતા હતા. આથી તેઓ એક રાજસ્થાનમાં આવ્યા. રાજસ્થાનના બધા જ લોકો તેને મળવા આવ્યા અને જ્યારે લોકો તેને મળવા આવે છે ત્યારે તેઓ જમવાનું ખાવા પીવાનું બધું જ ભૂલી જાય છે અને તેઓ માત્ર લોકોને સંદેશ આપવામાં જ રહે છે. ત્યારથી સ્વામી વિવેકાનંદ 3 દિવસ સુધી કંઈ જ જમ્યું નહીં, કંઈ જ ખાધું નહીં અને તેઓ તેમ 17 લોકોને પ્રેરણા આપતા રહ્યા. તેમને પ્રેરણા આપીને એક દિવસ એક કંગાલ આવ્યો, એક ગરીબ આવ્યો. તેણે કહ્યું કે સ્વામીજી, આપે તો 3 દિવસથી કંઈ જ ખાધું પીધું નથી પણ હું શું કરું, મારો જીવ બળે છે પણ હું શું કરું, કેમ કે હું એક અસ્પૃશ્ય છું. સ્વામીજીના આ ગરીબના શબ્દ સ્પર્શી ગયા અને તેણે કહ્યું કે અરે એમાં શું થઈ ગયું, કશું વાંધો નહીં, તું જા ભોજન લઈ આવ, હું જમી લઈશ. આમ તે કંગાલ જાય છે અને ભોજન લઈને આવે છે. ત્યારબાદ તે ભોજન સ્વામીજી મનભાવથી જમે છે. આ પરથી આપણે શીખવાનું છે કે માણસ આપણને કેટલું આપે છે તે આપણે નથી જોવાનું પણ કેવા ભાવથી આપે છે, શા આપણને આપણી મદદ કરે છે તેવી રીતે આપણે જોવાનું છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.